ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે અત્યારે આપણે અહીંયા અમદાવાદમાં છે. અમદાવાદ પૂર્વના સાંસદ અત્યારે આપણી સાથે છે હસમુખ પટેલ. હસમુખભાઈ, એક તો આ દર વર્ષે આજે ઉજવાય છે જે સ્થાપના દિવસ, એ કઈ રીતનો હોય છે અને આજે આ વખતે શું અલગ છે? દર વખતે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે દેશભરના કાર્યકર્તાઓ પોતાના ઘર ઉપર અથવા તો દરવાજા ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવતા હોય છે અને સ્થાપના દિવસની ઉજવણી કરતા હોય છે. આ વખતે સંજોગવશાત લોકસભાની ચૂંટણી ટાણે જ 6 એપ્રિલ આવી હોવાથી કાર્યકર્તામાં અને જનતામાં અનેરો ઉત્સાહ છે. અને ઉત્સાહ એટલા માટે છે કે નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિના દર્શન કરાવે છે ત્યારે દેશની જનતા પુનઃ એકવાર ત્રીજી વાર જંગી બહુમતીથી 400+ના નારા સાથે નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા આતુર હોય ત્યારે સ્વાભાવિકપણે કાર્યકર્તાઓમાં અને જનતામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. તો તમને એવું નથી લાગી રહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણી વન સાઈડ ચાલી રહી હોય એવું પ્રકારે? કોંગ્રેસ દિશાહીન થઈ ચૂકી છે. કોંગ્રેસનો કાર્યકર્તા નિરાશ અને હતાશ છે. કોંગ્રેસને ઉમેદવાર શોધવા પડે છે એવી હાલતમાં કોંગ્રેસ છે. પરંતુ અમે તો ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, અમિતભાઈ શાહનું નેતૃત્વ અને અમારા પ્રદેશ નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી લડવા જઈ રહ્યો છે. જનતાનું સમર્થન માગી રહ્યો છે અને આનંદની વાતનો છે કે જનતા ઉમળકા ભેર અમને સમર્થન આપી રહી છે.